વાત હવે વડોદરાની. વડોદરામાં ફી નિયમન વિવાદનો જે મામલો હતો તે મામલે હવે શૈશવ શાળાની ઘટના. વિદ્યાર્થીઓની નોટબુકમાં ફીની નોટ લખાવી લીધી છે. નોટ લખાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. શાળા દ્વારા ફી ઉઘરાવવાનો વાલીઓનો આરોપ છે. તો શૈશવ શાળાની જે ઘટના છે તેમાં વિદ્યાર્થીઓની નોટબુકમાં ફીની એક નોંધ લખાવી લીધી છે અને આ નોટ લખાવતા વાલીઓની અંદર પણ રોષ ફેલાયો છે. શાળા દ્વારા ફી ઉઘરાવવાનો વાલીઓનો આરોપ છે. સંવાદદાતા ફરીદ અમારી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે. ફરીદ, જે રીતે શૈશવ શાળાની અંદર જે સંચાલકો છે, શિક્ષકો છે, તેમણે વિદ્યાર્થીઓ પાસે એક નોટ લખાવી છે, આ નોટમાં શું કહેવામાં આવ્યું છે? બિલકુલ, જે રીતે અત્યારે ફી નિયમનના લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં વધુ એક વિવાદનો ઉમેરો થયો છે. જે શૈશવ સ્કૂલ છે જે ગોત્રી રોડ પર, ત્યાં આગળ શાળા સંચાલકો એટલે કે વર્ગ શિક્ષકે પોતાના જે બોર્ડ જે છે બ્લેકબોર્ડ ઉપર એક નોટિસ લખી અને એ નોટિસમાં ફી જે વધારો છે તે ફી નિયમનના વિરુદ્ધમાં જઈને ફી ભરવા માટે વિદ્યાર્થીઓને લખવા માટે જણાવ્યું અને કહ્યું કે તમારી નોટબુકમાં આ નોટ લખો ને તેમાં લખ્યું છે કે તાત્કાલિક જે ચોથો ઇન્સ્ટોલમેન્ટ છે તે તાત્કાલિક તમારા પેરેન્ટ્સને કહો કે એ ફી ભરી દે, નહીં તો તમારું એડમિશન રદ કરવામાં આવશે. આમ વિદ્યાર્થીઓ પાસે પોતાના અક્ષરોમાં આ રીતે લખાણ કરાવતા અને એ નોટ જે છે વાલીઓને બતાવવાનું જણાવતા વાલીઓમાં એક રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આ ફી નિયમનનો જે મામલો છે હજુ બિલકુલ વિવાદાસ્પદ છે, હજુ એના અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. જો કે સરકાર મક્કમ છે કે જે ફી નિયમનનો કાયદો ગુજરાત સરકારે બનાવ્યો છે તે પ્રમાણે શાળા સંચાલકો ફી ઉઘરાવે, પરંતુ એની વિરુદ્ધમાં જે રીતે શાળા સંચાલકો વિદ્યાર્થીઓને એક ઇનડાયરેક્ટલી જે આરોપો લગાડી રહ્યા છે વાલીઓનું એવું કહેવું છે કે વિદ્યાર્થીઓને આનાથી એક માનસિક રીતે એમના મનોબળને નકારાત્મક અસર થાય છે. કારણ કે ફીની ઉઘરાણી કરવી, વિદ્યાર્થી પાસે લખાવવું અને તેની અસર જે છે શાળામાં વિદ્યાર્થીઓ ઉપર નેગેટિવ પડે છે. અમારી સાથે અહીંયા આગળ જુઓ કે આજે રોષ છે જે આક્રોશ વ્યક્ત કરવા માટે શૈશવ સ્કૂલના જ પરિસરમાં અહીંયા આગળ વાલીઓ એકત્રિત થયા છે. અમે વાત કરીશું, શું કહેશો, શું લખાણ છે અને તમે અહીંયા શું વિરોધ કરી રહ્યા છે, શું માંગ છે તમારી? શિક્ષકોએ જે નોટિસ બોર્ડ ઉપર કીધું અને એને બાળકોને જ કહેવામાં આવ્યું કે ભાઈ જે જે બાળકોની ફી બાકી છે એ આ નોટિસ લખી લે. તો ફીની અંદર એમાં લખવામાં આવ્યું છે કે ભાઈ ચોથો હપ્તો તમારો બાકી છે તો તાત્કાલિક ધોરણે આવતીકાલે અથવા પરમ દિવસે ભરી દેવો. હવે એની ખરાબ અસર બાળકોના મનમાં એ થાય છે કે પપ્પાએ હજુ ફી નથી ભરી. દરેકે વાલીઓએ 15, 25 અને 30 સુધીની જે ફી લેવાની થતી હોય છે એ તો ઓલરેડી ભરી દીધી છે, પણ આ વસ્તુથી બાળક તો અજાણ છે ને. તો બાળકોને ઉપર એટલા પ્રેશર કરવામાં આવે છે કે ભાઈ તમારા વાલીઓ હજુ ફી નથી ભરી શકે. બાળકોને, વિદ્યાર્થીઓને પ્રેશર કરવામાં આવી રહ્યું છે કે તમારા પેરેન્ટ્સ જે છે તે ફી નથી ભરતા ને તેના કારણે તમારા અભ્યાસને અસર પડે છે. આમ તેમની માનસિક રીતે એક ટોર્ચર થઈ રહ્યા છે. શું કહેશો એક વાલી તરીકે, તમે શું કહેવા માંગો છો, તમારી લાગણી શું છે? અમે એક જ વાત કહેવા માંગીએ છીએ કે બાળકોને તમે ટોર્ચર ના કરશો. જે બી હોય એ પેરેન્ટ્સ સુધીની વાત પહોંચાડો, પેરેન્ટ્સ સોલ્વ કરશે અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો કાયદો નથી આવવાનો ત્યાં સુધી અમે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ નથી ભરવાનું. આવશે એટલે એટ એ ટાઈમ અમે લોકો ભરી દઈશું. અમે એવું નથી કે નથી ભરવાના કે કોઈ ગુંડાગીરથી નથી કરતા. અમે શાંતિથી જ અમે એ લોકોને કહીએ છીએ કે અમે ભરી દઈશું ફી. હા, અને પેરેન્ટ્સ મીટિંગ એ લોકોએ એમને જાતે વિચારવું જોઈએ કે છોકરાઓને કહેવા કરતાં પેરેન્ટ્સને કહીએ અને પેરેન્ટ્સ મીટિંગ ગોઠવી ને આપણે જે હોય એ બેસીને સોલ્વ કરીએ. ચોક્કસ, જે રીતે વાલીઓની લાગણી છે કે તે લોકો પેરેન્ટ્સ સાથે બેઠક યોજે અને જે કંઈક ફી મામલે, ફી નિયમનના મામલે શાળા સંચાલકોને કોઈ પણ તકલીફ હોય, મુશ્કેલી હોય તો એ વાલીઓ સાથે ચર્ચા કરે. વાલીઓ બિલકુલ મક્કમ છે. વાલીઓએ જે ફી નિયમન જે ગુજરાત સરકારનો જે કાયદો છે એ પ્રમાણે શાળામાં ફી ભરી દીધી છે, પરંતુ જે વધારાની ફી જે છે એ નિયમ કરતા તે માંગવામાં આવી રહી છે શાળા સંચાલકો, એવો આરોપ વાલીઓ લગાડી રહ્યા છે. અને વાલીઓ હજી પણ મક્કમ છે કે જ્યાં સુધી કોર્ટનો સંપૂર્ણ આદેશ અને સરકાર કંઈ પણ નહીં કે આ નિયમનના પ્રમાણે જ તેઓ ફી ભરશે, પછી એમને એડમિશન રદ કરવું હોય તો કરી દે. આમ વાલીઓ પણ જે ફી નિયમનના મામલે બિલકુલ મક્કમતાથી નિર્ધાર કરી ચૂક્યા છે અને તેઓ આ મામલાને વળગી રહ્યા છે. જી જી ફરીદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.